ચોથું અને સૌથી છેલ્લું ચક્ર પુષ્પનું છે સ્ત્રી કેસર ચક્ર। તો સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પમાં સૌથી અંદરનું ચક્ર છે, અથવા તો સ્ત્રી કેસર એ પુષ્પનું સૌથી અંદરનું અથવા તો સૌથી અંદર ગોઠવાયેલું અંગ છે। હવે સ્ત્રી કેસરની રચના જોઈએ। સૌથી પહેલા તો સ્ત્રી કેસર કઈક આ રીતનું હોય છે। તો હવે સ્ત્રી કેસરના વિવિધ ભાગો જોઈએ। તો સૌથી પહેલા તો સ્ત્રી કેસરના પાયાનો ભાગ જોઈએ। પાયાનો એટલે સૌથી નીચેનો ભાગ। તો આ પાયાનો ભાગ છે। તો સ્ત્રી કેસરના પાયાના ભાગે એક પોલી કોથળી જેવું બીજાશય હોય છે। તો આ બીજાશય છે તે પોલી કોથળી જેવું છે। તો સ્ત્રી કેસરના પાયાના ભાગે એટલે કે સૌથી નીચેના ભાગે પોલી કોથળી જેવું બીજાશય આવેલું હોય છે અને તેની ઉપરથી એટલે કે બીજાશયની ઉપરથી આ જે નળી જેવો ભાગ છે તેને કહેવામાં આવે છે પરાગ વાહિની। પરાગ વાહિનીમાંથી પરાગરજની નલિકા એટલે કે પરાગ નલિકા પસાર થાય છે। તો આમ બીજાશયના પાયાના ભાગ એટલે કે સ્ત્રી કેસરના પાયાના ભાગ એટલે કે બીજાશયમાંથી પરાગ વાહિની ઉપરની તરફ વધે છે અને પરાગ વાહિનીના ટોચના ભાગને સૌથી ઉપરના ભાગને કહેવામાં આવે છે પરાગાસન। પરાગાસન એટલે કે પરાગને બેસવા માટેનું આસન એટલે કે પરાગરજ આ પરાગાસન ઉપર બેસી શકે છે અથવા તો તેની ઉપર સ્થાપિત થઈ શકે છે। તો આથી જ પરાગાસન એ પરાગરજ માટે ગ્રહણશીલ છે અથવા તો પરાગરજ માટે ગ્રહણશીલ બને છે અથવા પરાગરજને ગ્રહણ કરી શકે છે। હવે વાત કરીએ બીજાશયની। તો બીજાશયમાં એક કે વધુ બીજાંડ અથવા તો અંડક હોય છે। પરાગાશયમાં એકથી વધુ એટલે કે એક અથવા તો એનાથી વધુ એક અથવા વધુ અંડક આવેલા હોય છે કે જે જરાયુ સાથે જોડાયેલા હોય છે। તો આ થઈ સ્ત્રી કેસરની રચના। હવે વિવિધ પ્રકારના સ્ત્રી કેસરની વાત કરીએ તો જેમ આપણે ફો કેસરમાં જોયું હતું તે જ રીતે સ્ત્રી કેસર પણ ગોઠવણીની દ્રષ્ટિએ વિવિધ પ્રકારનું હોય છે। એટલે કે જો પુષ્પમાં એક જ સ્ત્રી કેસર હોય તો તેવા પુષ્પને કહે છે એક સ્ત્રી કેસરી સ્ત્રી કેસર। એટલે કે જ્યારે પુષ્પમાં એક જ સ્ત્રી કેસર હોય તેને કહેવામાં આવે છે એક સ્ત્રી કેસરી સ્ત્રી કેસર અથવા તો એક સ્ત્રી કેસરી પુષ્પ। તેનું ઉદાહરણ છે વટાણા।
વટાણા એ એક સ્ત્રી કેસરી છે, એટલે કે વટાણાનું પુષ્પ એક સ્ત્રી કેસરી છે. તે જ રીતે જો સ્ત્રી કેસર એક થી વધુ હોય તો તેને કહેવામાં આવે છે બહુ સ્ત્રી કેસરી, એટલે કે વધુ સ્ત્રી કેસર વાળા. તો એક થી વધુ સ્ત્રી કેસર હોય તો તેને કહેવામાં આવે છે બહુ સ્ત્રી કેસરી પુષ્પ. હવે બહુ સ્ત્રી કેસરી પુષ્પમાં જોઈએ તો જેમ પૂકેસરમાં જે રીતે પૂકેસરો જોડાયેલા અથવા મુક્ત હતા, તે જ રીતે સ્ત્રી કેસરમાં પણ બહુ સ્ત્રી કેસરી ચક્ર હોય ત્યારે સ્ત્રી કેસર મુક્ત રીતે અથવા જોડાયેલા હોઈ શકે છે. તો બહુ સ્ત્રી કેસરીમાં જ્યારે બધા સ્ત્રી કેસર એકબીજાથી મુક્ત હોય તો તેને કહેવામાં આવે છે મુક્ત સ્ત્રી કેસરી. એટલે કે મુક્ત સ્ત્રી કેસરી પુષ્પ ધરાવતા પુષ્પમાં સ્ત્રી કેસર એકબીજાથી મુક્ત હોય છે, એટલે કે એકબીજા સાથે જોડાયેલા હોતા નથી, તેને કહેવાય છે મુક્ત સ્ત્રી કેસરી. તેનું ઉદાહરણ છે ગુલાબ, કમળ વગેરે. તે જ રીતે બહુ સ્ત્રી કેસરીમાં જો બધા સ્ત્રી કેસર અહીં જો બધા સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને કહેવામાં આવે છે યુક્ત બહુ સ્ત્રી કેસરી. પરંતુ જ્યારે યુક્ત બહુ સ્ત્રી કેસરી પુષ્પ હોય ત્યારે તેમાં બીજાશયની સંખ્યા એક જ હોય છે. તો આવા યુક્ત બહુ સ્ત્રી કેસરી પુષ્પનું ઉદાહરણ જોઈએ તો તે છે ધતુરો, જાસૂદ.